ચૂંટણી ગઈ પણ સરપંચના ના સુધર્યા બનાસકાંઠાની એક પંચાયતનો વિડીયો થયો વાયરલ પાલનપુર તાલુકાના પિરોજપુરા ગામમાં પાણીની અછતને લઈને ગામ લોકોએ પંચાયતનો ઘેરાવો કર્યો ચૂંટણી ગઈ પણ સરપંચના સુધર્યા બનાસકાંઠાની એક પંચાયતનો વિડીયો વાયરલ થયો પાલનપુર તાલુકાના પિરોજપુરા પાણીની અછતને લઈને ગામ લોકોએ પંચાયતનો કર્યો ઘેરાવો બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછતને લઈ લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે પાલનપુર તાલુકાના પિરોજપુરા ગામે ગ્રામ પંચાયતની અને ઘડત આવડતને કારણે ગામમાં પૂરતા પ્રમાણમાં લોકોને પાણી ન મળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠે છે ત્યારે ગ્રામ પંચાયતને અનેકવાર રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયતના સત્તાધીશો કુંભકર્ણની જેમ ઘોર નિંદ્રામાં પડી રહ્યા છે ત્યારે આજે લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈ ગ્રામ પંચાયતનો ઘેરાવો કરતા ગ્રામ પંચાયતના તલાટી તેમજ સરપંચની મનમાની સામે આવી હતી એનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે મીડિયા દ્વારા મહિલાઓની મુલાકાત લેતા મહિલાઓએ જણાવ્યું કે અમારે પ્રાથમિક જરૂરિયાત માટે પાણીની જરૂરિયાત ઊભી થાય છે અને પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા અને પોતાની મનમાની કરી રહ્યા છે ત્યારે અગાઉ પણ એક જાગૃત નાગરિક દ્વારા દબાણ મુદ્દે લેખિત રજૂઆત કરતા તલાટી સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા ખોટી રીતે ફરિયાદો કરી તેને ફસાવી દેવાની ધમકીઓ આપી હતી અને ફરિયાદ પણ કરી હતી જેથી આવા સરકારી કર્મચારીઓ તેમજ સરપંચો સામે કડક કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે અને સત્વરે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર ગામ લોકોને પાણીની સગવડ પૂરી પાડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે બીરો રિપોર્ટ બળદેવરાવ મિરાજંગ ન્યૂઝ બનાસકાંઠા હા હું પીરપુરા ગામ થી બોલું જીવી બેન ભગત નહી આવતું ગમ માં એટલે બધા સરપંચ ને કેવા જતો કે આવે છે આવે એમ કરીને ઉગાડ્યું છે અને અઠવાડિયે પાણી આવે છે કે અમારે શું કરવાનું તો અભળતા નહીં અને અમારે ઢોર બીજા જમી જમીન નહીં એટલે પછી ઢોર બીજો પાવાચ જાઉં નાવા ધોવાનું સંડાસ બાથરૂમ કર્યા સરકારી તો સંડાસ બાથરૂમ કેવી રીતે જવાનું પાણી વગર એટલે અમે આ બધા ભેળા થઈ અને પંચાયત માં જ એટલે ઉબાળો કરવા આ રીતે કર્યું છે પોણી અમે સરપંચ કે કે રોજ કે કઉસ છું કે પોણી આવે તો આવતું નહિ